મારું નામ ઝાલા ભાનુબેન છે. હું 18 વર્ષની થયા પછી પોલિયો થવાથી હું વિકલાંગ થઈ. હું 1-7 ધોરણ ગામમાં ભણી છું ત્યારે મારા પપ્પા હરરોજ મને લેવા મૂકવા આવતા હતા. સ્કૂલમાં સંડાસ બાથરૂમ નહોતું, ઘસડાઈને જવા આવવામાં તકલીફ પડતી હતી, કપડાં ભીના થઈ જતા હતા, તો પણ હું જતી હતી સ્કૂલે. અને 8-10 ધોરણ હું હોસ્ટેલમાં રહીને ભણી છું અને 10મા પછી મેં PTCમાં ફોર્મ ભરેલું. મેરિટ પ્રમાણે એડમિશન મળવું જોઈતું હતું, પણ એ લોકોએ તમે વિદ્યાર્થીને કેવી રીતના ભણાવો, બ્લેકબોર્ડમાં કેવી રીતના લખો, તમારી અપંગતાની ટકાવારી વધારે છે, એ બધું કહીને રિજેક્ટ કરીને એડમિશન ના આપ્યું. PTCમાં એડમિશન ન મળવાથી હું ઘણી હતાશ થઈ ગઈ, નિરાશ થઈ ગઈ. પુસ્તકો પ્રત્યે મને નફરત થવા લાગી. સમાજમાં વિકલાંગ મહિલાઓનું કોઈ સ્થાન નથી એવું લાગ્યું. બે ટંક ખાવું અને આખો દિવસ બેસી રહેવું એવી મારી જિંદગી હતી. મને સામાજિક પ્રસંગમાં જવાનું ગમતું નહીં, ત્યાં પણ એકલા એકલા જ લાગતું. ધીરે ધીરે ફેમિલી પર બોજારૂપ લાગતી હોય એવું મને લાગતું, અને હું પણ બોજારૂપ કોઈના પર રહેવા માગતી નથી. તો છેવટે કંટાળીને મેં ખેતરમાં અલગ છાપરું, મતલબ ઝૂંપડું બનાવીને રહું છું. હું મારું ગુજરાન 700 રૂપિયામાં ચલાવું છું. પહેલાં મને 400 રૂપિયા પેન્શન મળતું હતું, હવે 600 રૂપિયા મળે છે. 600 રૂપિયામાં ગુજરાન ચલાવવું ઘણું અઘરું પડતું હતું. ક્યારેક ખાવાનું પણ નહોતું મળતું અને દવાઓ કરાવવાના પૈસા પણ નહોતા મળતા. હું ખેતરમાં એકલી રહું છું. શરૂમાં જ્યારે ખેતરમાં રહેવાય ત્યારે મને ડર પણ લાગતો હતો. રાત્રે ઘણીવાર ડર લાગતો હોય છે, છતાં પણ હું હિંમતથી રહું છું. સમાજમાં વિકલાંગ મહિલાઓને નકામું સમજવામાં આવે છે. સમાજ એવું સમજે છે કે વિકલાંગ મહિલાઓ કંઈ કરી શકતી નથી, પણ વિકલાંગ મહિલાઓ પણ સમાજમાં રહીને જિંદગી જીવી શકે છે. એ પોતાનું રોજનું કામ જાતે કરી શકે છે. હું પણ મારું રોજિંદું કામ, જેમ કે વાસણ ઘસવા, કપડાં ધોવા, રસોઈ બનાવી, એ જાતે જ કરી લઉં છું. ત્યાર પછી હું GDRC માં નીતાબેનના સંપર્કમાં આવી અને એમના સંપર્કથી GDRC અને USAID ની તાલીમમાં આવી. તાલીમ દરમિયાન મને વિકલાંગોના કાયદાઓ, યોજનાઓ અને અધિકાર વિશે જાણકારી મળી. એ સાથે સાથે મને વિકલાંગ મહિલાઓના અધિકાર વિશે જાણકારી મળી. તાલીમમાં આવ્યા પછી મને આત્મવિશ્વાસ વધ્યો. મને લાગ્યું કે વિકલાંગ મહિલાઓ પણ શિક્ષણ લઈ શકે છે, કામ કરી શકે છે, આગળ આવી શકે છે અને પોતાની જિંદગી જીવી શકે છે. વચ્ચે મારું પેન્શન બંધ થઈ ગયું હતું. GDRC ની તાલીમથી મને જાણકારી મળી કે હવે બેંકમાં એ પૈસા આવે છે અને ખાતું ખોલાવવું પડશે. તો મેં એ રીતના ખાતું ખોલાવી અને સમાજ સુરક્ષામાં જઈ પેન્શન ફરીથી ચાલુ કરાવ્યું.
તાલીમમાં જાણકારી મળ્યા પછી ભારત સરકારની સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ મેં મારી ઝૂંપડીની બાજુમાં શૌચાલય પણ બનાવ્યું. મને સિલાઈ કામ આવડતું હતું એ પછી મને યુએસ એર તરફથી સિલાઈ મશીન મળ્યું. સિલાઈ કામ કરી હું રોજના 100 થી 150 રૂપિયા કમાઉં છું, જે મને ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. પહેલાં જે જીવન જરૂરી વસ્તુઓ લાવવા મને મુશ્કેલી પડતી હતી તે સહેલાઈથી લાવી શકું છું અને મારું જીવન હું સ્વાવન ભેર જીવી શકું છું. હવે મારી ફેમિલી પણ મને સપોર્ટ કરે છે. હવે હું સમાજમાં સ્વતંત્ર અને મારી પસંદગીનું જીવન જીવી શકું છું, તો યુએસ એડનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.